પાણીસાગરના કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું. ઉપરવાસમાંથી 63,500 ક્યુસેક પાણીની આવક થઈ છે. આવક વધતા ડેમની સપાટી 416.3 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 419 ફૂટ છે. કડાણા ડેમના 5 ગેટ હાલ ખોલી દેવામાં આવ્યા છે. 68,740 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવ્યું. કડાણા ડેમના 4 ગેટ 6 ફૂટ સુધી ખોલાયા છે. કડાણા ડેમનો 1 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યો છે. જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં ઉપરવાસમાંથી ફરીથી આવક પાણીની આવક શરૂ થતા કડાણા ડેમમાંથી પાણી હાલ છોડવામાં આવી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની વાત કરીએ તો કડાણા ડેમની ઉપરવાસમાં ભારે વરસાદ થતા રાજસ્થાનમાં આવેલ મહીબજાર ડેમમાંથી પાણી છોડાયું છે. ત્યારે તે પાણી કડાણા ડેમમાં આવતું હોય કડાણા ડેમના પણ ડેમમાં પણ પાણીની આવક સતત વધી રહી છે, જેથી કડાણા ડેમના જળસ્તરમાં વધારો જોવા મળ્યો છે. હાલ ડેમમાં 44,485 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેને પગલે ડેમની જળ સપાટી 416.3 ફૂટ પહોંચી ગઈ છે, જે આજના રૂલ લેવલથી માત્ર 1 ઇંચ ઓછી નોંધાવવા પામી છે. ત્યારે રૂલ લેવલ જાણવા માટે કડાણા ડેમમાંથી જે પાણીની આવક થઈ રહી છે તેના પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ગેટની વાત કરીએ તો કડાણા ડેમના 4 ગેટ 6 ફૂટ સુધી અને 1 ગેટ 5 ફૂટ સુધી ખોલી કુલ 68,740 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પાણી ભરાવાની શક્યતાવાળા વિસ્તારમાં લોકોને જવાનું ટાળવાની સૂચના પણ આપવામાં આવી છે. બીજી બાજુ કડાણા ડેમમાં આ વખતે સંપૂર્ણ ભરાઈ જતો જે કડાણા ડેમના પાણીનો ઉપયોગ કરનાર જે મહીસાગર સિવાયના અન્ય 8 જિલ્લા છે, જેવા કે ગાંધીનગર, ખેડા, આણંદ અને છેક બનાસકાંઠા સુધી જે આ મહીસાગરમાં આવેલ કડાણા ડેમમાંથી પાણી પહોંચાડવામાં આવે છે સિંચાઈ અને પીવાના પાણી માટે, તો આવનાર સમય કે જે ઉનાળા અને શિયાળા દરમિયાન જે પાણીની અછત ઊભી થશે અથવા તો જે કાયમી માટે સિંચાઈ માટે કડાણા ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે, આ તમામ જિલ્લાવાસીઓ માટે એક સારા સમાચાર કહી શકાય. અને બીજી બાજુ કે જે પાણી ડેમમાં 93-95% થી આસપાસ રહેલું હોવાય, હાલ જે આજુબાજુની જે જમીન છે તેમાં બી પાણીનું જળસ્તર વધી રહ્યું છે, ત્યારે કહી શકાય કે જે આ કડાણા ડેમ છે એનું જે પાણી સંપૂર્ણ ભરાયું છે તે આવનાર સમય માટે બહુ ખૂબ જ ઉપયોગી નીવડી શકશે. જયેશ ડામોર, VTV ન્યૂઝ, મહીસાગર.